હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી સંતગ્રહસ્વ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ બે આપણો આજનો વિષય છે ઇંગ્લિશ, એટલે કે અંગ્રેજી. આપણે ગયા વિડીયોમાં છે એ ધીસ અને ધેટના વાક્ય છે એ ફોરલાની પાકી બુકમાં છે આપણે લખ્યા હતા અને શીખ્યા હતા. એટલે 15 કે 16 જેટલા વાક્યો હતા, જેમાંથી આપણે 6 કે 7 જેટલા છે એ જોયા હતા. બાકીના જે વાક્યો છે, બરાબર, ગુજરાતી તમને વાક્ય આપેલું છે એનું તમારે ઇંગ્લિશ છે એ વાક્ય છે એ બનાવવાનું છે. તો બીજા જેટલા વાક્ય વધ્યા છે એ આપણે અત્યારે આ વિડીયોમાં જોવાના છે. તો ચાલો આપણે એ જોઈએ. ચાલો છેલ્લે આપણે આ ચકલી છે એટલે કે ધીસ ઇઝ અ સ્પેરો ત્યાં સુધી કરેલું હતું, પછી આગળ આપણે નેક્સ્ટ છે એ વાક્ય જોઈએ. ચાલો હવે તમને એક વાક્ય આપેલું છે, પેલો મોર છે. પેલો મોર છે, બરાબર. હવે તમારે આનું ઇંગ્લિશ વાક્ય બનાવવાનું છે અને આ વાક્ય પહેલાં વ્યવસ્થિત સમજવાનું છે, વાંચવાનું છે, પછી એમાં ધીસ આવશે કે ધેટ આવશે એ પણ તમારે જોવાનું છે, અને જે પણ તમને નામ આપેલું છે નામની આગળ એક એન આર્ટિકલ આવશે એ પણ તમારે જોવાનું છે, અને જે પણ તમને નામ આપેલું છે એને ઇંગ્લિશમાં શું કહેવાનું, સ્પેલિંગ શું થાય એ પણ તમારે જોવું પડશે. ચલો પેલો મોર છે. પેલો, પેલો એટલે શેની વાત થાય છે, તો કે દૂરની વસ્તુની વાત થાય છે. તો દૂરની વસ્તુ માટે શું આવશે સૌથી પહેલાં એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દૂરની વસ્તુ દર્શાવવા માટે હંમેશા શું આવે, તો કે ધેટ. ધેટ એટલે કે પેલી, પેલું અથવા તો પેલો, બરાબર. તો પેલો છે એના માટે શબ્દ આવશે ધેટ, પછી છે એના માટે આવશે ઇઝ, અને મોર જેને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે પીકોક, PEACOCK, પીકોક. અને એની આગળ કયો આર્ટિકલ લાગશે, એ, કારણ કે પહેલો લેટર છે એ પી છે, પી છે એ વ્યંજન છે, એટલે ધીસ ઇઝ એ પીકોક, PEACOCK, પીકોક એટલે મોર, પૂર્ણ વિરામ. ધેટ ઇઝ એ પીકોક. ધેટ એટલે પહેલો, ઇઝ એટલે છે, એ પીકોક એટલે કે મોર. ધેટ ઇઝ અ પીકોક એટલે કે પેલો મોર છે, એવું એનું ગુજરાતી થાય. અને ગુજરાતી છે એનું ઇંગ્લિશ શું થાય, તો કે ધેટ ઇઝ એ પીકોક, બરાબર. પેલો છે એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો ધેટ, પછી છે એના માટે ઇંગ્લિશ શબ્દ વાપર્યો ઇઝ, અને પીકોક માટે આપણે શબ્દ વાપર્યો એ પીકોક. એટલે અંગ્રેજી વાક્ય આખું આવું તૈયાર થાય, ધેટ ઇઝ એ પીકોક. પછી ત્યારબાદનું વાક્ય આપેલું છે, આ બકરી છે. આ બકરી છે, બરાબર. બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય, તો કે ગોટ, બરાબર. GOAT, ગોટ એટલે બકરી. ચાલો વાક્ય રચના આપણે વ્યવસ્થિત પહેલાં જોઈએ. આ બકરી છે, શબ્દ જો શું આવ્યો, આ, આ એટલે કે આપણી પાસે છે અથવા તો નજીકમાં છે. તો નજીકની વસ્તુ માટે શું આવશે, ધીસ, TH IS, ધીસ એટલે કે આ છે એનું ઇંગ્લિશ શબ્દ આપણે એના માટે વાપર્યો આપણે ધીસ, પછી છે માટે આવશે ઇઝ, ધીઝ ઇઝ, અને બકરી છે એટલે કે ગોટ. અને ગોટ લખીએ તો ગોટ છે એમાં કયો આર્ટિકલ પહેલાં આવશે, એ કેન, તો એ આર્ટિકલ આવશે, કારણ કે ગોટમાં જે પહેલો લેટર છે જી છે એ વ્યંજન છે, એટલે અહીંયા આવશે એ ગોટ, GOAT, ગોટ, બરાબર. ધીઝ ઇઝ એ ગોટ એટલે કે આ બકરી છે. આ માટે આપણે વાપર્યું ધીસ, છે માટે અહીંયા આવશે ઇઝ, એટલે કે ધીઝ ઇઝ એ હંમેશા સાથે આવે, પછી બકરી માટે આવશે ગોટ, અને એમાં આગળ આર્ટિકલ લાગશે એ, એટલે કે એ ગોટ. ધીઝ ઇઝ એ ગોટ એટલે કે આ બકરી છે. ચાલો પછીનું ત્રીજું વાક્ય જોઈએ. પછીનું વાક્ય આપેલું છે, પેલી મરઘી છે. પેલી, જો શબ્દ આવ્યો, પેલી એટલે કે શું દર્શાવે છે, દૂરની વસ્તુ દર્શાવે છે, બરાબર. મરઘી છે પણ ક્યાં છે, આપણાથી દૂર. તો પહેલાં આપણે ગુજરાતી વાક્ય લખીએ, પેલી મરઘી છે, બરાબર. એનું ઇંગ્લિશ શું થશે વાક્ય આપણે કઈ રીતે બનાવશું, પેલી એટલે કે દૂરની વસ્તુ દર્શાવે છે, તો એના માટે આવશે ધેટ, PHAT, ધેટ, છે માટે આવશે ઇઝ, એટલે ધેટ ઇઝ મરઘી. ઇંગ્લિશમાં શું કહેવાય, હેન, HEN, હેન, હેન છે, તો એની આગળ આર્ટિકલ કયો લાગશે, એ, કારણ કે પેલો લેટર છે એચ આવે છે, અને એચ છે એ વ્યંજન છે, એટલે અહીંયા આવશે એ હેન, HEN, હેન. ધેટ ઇઝ એ હેન, પેલી મરઘી છે. ધેટ માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો, અલા, પેલી માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો ધેટ, છે માટે ઇઝ, અને મરઘી માટે આવશે એ હેન.
એટલે આખું ઇંગ્લિશ વાક્ય આ રીતે તૈયાર થાય, ધેટ ઇઝ એ હેન. પછી આપણે ચોથું વાક્ય છે એ જોઈએ. ચોથા નંબર ઉપર તમને વાક્ય આપેલું છે, આ નારંગી છે, બરાબર, આ નારંગી છે. હવે શબ્દ આપેલો છે આ, એટલે નારંગી ક્યાં છે? તો કે આપણી પાસે છે, નજીક છે. તો પાસેની વસ્તુ દર્શાવવા માટે આવશે ધીસ. અને નારંગીને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ઓરેન્જ. અને ઓરેન્જ છે એની આગળ આર્ટિકલ આવશે એમ. શું કામ? કારણ કે ઓરેન્જનો પહેલો લેટર છે એ ઓ છે, અને ઓ છે એ સ્વર છે, એટલે એની આગળ આવશે આર્ટિકલ એમ. એટલે આખું આપણું ઇંગ્લિશ વાક્ય આપણે જોઈએ, પહેલાં ગુજરાતી વાક્ય લખી નાખીએ કે આ નારંગી છે, આ નારંગી છે, પૂર્ણ વિરામ. હવે એનું ઇંગ્લિશ વાક્ય બનાવીએ. ચાલો આ, આની માટે શબ્દ શું આવશે? તો કે ધીસ, THIS, ધીસ. છે માટે આવશે ઇઝ, ધીઝ ઇઝ. નારંગી એટલે ઓરેન્જ, અને ઓરેન્જની આગળ આર્ટિકલ લાગશે એન, એટલે એન, એન ઓરેન્જ, ORANGE, પૂર્ણ વિરામ. ધીઝ ઇઝ એન ઓરેન્જ, એટલે કે આ નારંગી છે. આ માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો, ધીસ છે એટલે ઇઝ એના માટે, અને નારંગી માટે આવશે એન ઓરેન્જ, એટલે કે ધીસ ઇઝ એન ઓરેન્જ. આ રીતે ઇંગ્લિશ વાક્ય તૈયાર થાય, અને ગુજરાતી થાય આ નારંગી છે. ચલો બીજા છે એ વાક્ય આપણે બાજુમાં છે એ જોઈએ. ચાલો ચાર વાક્ય જોયા, પાંચમું વાક્ય છે એ તમને આપેલું છે. શું છે પાંચમું વાક્ય? તો કે પેલું ઘુવડ છે. શબ્દ વાપરેલું છે પેલું. પેલું એટલે શું દર્શાવે છે? જે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી, પશુ, પક્ષી કે જે પણ કાંઈ છે એ શું છે? તો કે દૂર છે, બરાબર. પેલું શબ્દ એવો વાપરેલો છે એટલે. પછી છે ઘુવડ, જેને ઇંગ્લિશમાં કહેવાય આઉલ, OWL, આઉલ એટલે ઘુવડ. અને આઉલની આગળ આર્ટિકલ શું લાગશે? તો કે એન, કારણ કે આઉલનો જે પહેલો લેટર છે એ ઓ છે, ઓ છે એ સ્વર છે એટલે. તો ચાલો પેલું આપણે પહેલાં ગુજરાતી લખી નાખીએ, પેલું ઘુવડ છે, પૂર્ણ વિરામ. ચાલો હવે પેલું છે, તો પેલું છે એના માટે આપણે કયો શબ્દ વાપરશું? ધીસ કે ધેટ? તો શું આવશે? ધેટ. પેલું છે એ શું સૂચવે છે? દૂરની વસ્તુ સૂચવે છે, અને દૂર કાંઈ પણ વસ્તુ છે એ દૂર હોય તો એના માટે હંમેશા શું, કયો શબ્દ આવશે? ધેટ. પછી છે તો એના માટે આવશે ઇઝ, ધેટ ઇઝ ગુવડ, એટલે કે આઉલ. એની આગળ આર્ટિકલ લાગશે એન, એન આઉલ, OWL, પૂર્ણ વિરામ. ધેટ ઇઝ એન આઉલ, એટલે કે પેલું ઘુવડ છે, બરાબર. પેલું છે એના માટે ઇંગ્લિશ શબ્દ આપણે છે વાપર્યો ધેટ, છે માટે ઇઝ, અને ઘુવડ માટે એન આઉલ, બરાબર. આઉલની આગળ એન આર્ટિકલ લાગે, કારણ કે ઓ છે એ સ્વર છે, એટલે સ્વરની આગળ હંમેશા એન આર્ટિકલ લાગશે, એટલે આખું આ સાથે આવશે એન આઉલ. ધેટ ઇઝ એન આઉલ, પેલું ઘુવડ છે. ચાલો એવી જ રીતે છઠ્ઠું વાક્ય જોઈએ. છઠ્ઠું વાક્ય એવું આપેલું છે કે આ પતંગ છે. પહેલાં ગુજરાતી વાક્ય લખી નાખીએ, આ પતંગ છે, બરાબર. હવે શબ્દ આપેલો છે આ, એટલે આ છે એ શું સૂચવે છે? તો કે નજીક, નજીકતા છે એ દર્શાવે છે, નજીક કાંઈ પડેલું છે એવું સૂચવે છે. પછી છે પતંગ, જેને ઇંગ્લિશમાં કહેવાય કાઇટ, બરાબર. તો ઇંગ્લિશનું વાક્ય શું બનશે? તો પહેલાં આપણે બનાવતા જઈએ અને લખતા જઈએ. આ એના માટે શું આવશે? ધીસ, THIS, ધીસ છે. એના માટે આવશે ઇઝ, IS, એટલે ઇઝ, ધેટ ઇઝ. હવે પતંગ એટલે કાઇટ, બરાબર. કાઇટની આગળ કયો આર્ટિકલ આવશે? એ કે એન? એ આર્ટિકલ આવશે, કારણ કે છે એ શું છે? વ્યંજન, એટલે આગળ આર્ટિકલ આવશે એ, અને KITE, કાઇટ એટલે પતંગ, પૂર્ણ વિરામ. ધીસ ઇઝ એ કાઇટ, એટલે કે આ પતંગ છે. હવે આ છે એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો ધીસ, છે માટે ઇંગ્લિશ શબ્દ આવશે ઇઝ, અને પતંગ માટે આવશે એ કાઇટ. એટલે આ રીતે આપણું આખું ઇંગ્લિશ વાક્ય તૈયાર થાય, ધીસ ઇઝ એ કાઇટ, એટલે કે આ પતંગ છે. ચાલો પછીનું સાતમું વાક્ય જોઈએ. સાતમું વાક્ય એવું છે કે પેલું બેટ છે. પેલું એટલે કે શું દર્શાવે છે? દૂરતા દર્શાવે છે, એટલે કે દૂર છે એ પડેલું છે બેટ, અને દૂરની વસ્તુ દર્શાવવા માટે હંમેશા શું આવશે? ધેટ. બેટ એટલે બેટ, BAT, બેટ, અને બેટની આગળ છે એ કયો લેટર આર્ટિકલ લાગશે? તો કે એ, કારણ કે બેટમાં જે પહેલો લેટર છે બી છે, બી છે એ વ્યંજન છે, એટલે આર્ટિકલ એ લાગશે.
ચાલો પહેલા આપણે ગુજરાતી વાક્ય લખી નાખીએ. પહેલું બેટ છે, પહેલું બેટ છે. હવે આનું ઇંગ્લિશ આપણે બનાવીએ વાક્ય, તો પહેલું એના માટે શું આવે? તો કે ધેટ, ટી એચ એ ટી, ધેટ એટલે પહેલું, બરાબર. ધેટનું ગુજરાતી થાય પહેલું. પહેલું છે એના માટે ધેટ છે, એના માટે આવશે ઇઝ, ઇઝ એટલે છે, બરાબર. છે માટે આપણે ઇંગ્લિશ શબ્દ વાપર્યો ઇઝ, અને બેટ, બી એ ટી, બેટ, અને બેટની આગળ આર્ટિકલ લાગશે એ, તો એ બેટ, બી એ ટી, પૂર્ણ વિરામ. ધેટ ઇઝ એ બેટ, એટલે કે પહેલું બેટ છે, બરાબર. ધેટ માટે આપણે ઇંગ્લિશ પહેલું છે એનું ઇંગ્લિશ નામ છે શું થશે, એના માટે શું વાપરશું? તો કે ધેટ, પછી છે માટે આવશે ઇઝ, અને બેટ એટલે એ બેટ, બી એ ટી, બેટ, બરાબર. એટલે કે ધેટ ઇઝ અ બેટ, પહેલું બેટ છે. ચાલો હવે છેલ્લું આપણે એક આઠમું વાક્ય જોઈ લઈએ. આઠમું વાક્ય તમને એવું આપેલું છે કે આ ભમરડો છે. શું વાક્ય આપેલું છે? આ ભમરડો છે. હવે આ કીધું છે, આ એટલે તો કે આપણી પાસે છે અથવા તો નજીક છે, અને આપણે પાસે કે નજીક કંઈ હોય તો એના માટે શું વપરાય? કયું નામ આવશે? ધીસ કે ધેટ? ધીસ આવશે. અને ભમરડો, ભમરડાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે ટોપ, ટી ઓ પી, ટોપ એટલે ભમરડો, બરાબર. એક રમકડું છે ટોપ, એટલે કે ભમરડો. તો હવે આપણે એનું ઇંગ્લિશ વાક્ય બનાવીએ. આ છે એટલે શું આવશે? ધીસ ઇઝ, ઇઝ એટલે કે છે, અને ભમરડો, અને એની આગળ કયો આર્ટિકલ લાગશે? તો કે એ, ટી ઓ પી, ટોપ, બરાબર. એટલે પહેલો લેટર છે ટી છે, એટલે ટી છે વ્યંજન છે, એટલે એની આગળ આવશે આર્ટિકલ એ, એ ટોપ, ટી ઓ પી, ટોપ એટલે ભમરડો, બરાબર. તો આખું આપણું ઇંગ્લિશ વાક્ય તૈયાર થઈ ગયું. ધીસ ઇઝ એ ટોપ, એટલે કે આ ભમરડો છે. આ છે એના માટે આપણે ઇંગ્લિશ શબ્દ કયો વાપરશું? ધીસ. પછી છે માટે શું વાપરશું? ઇઝ. અને ભમરડા માટે એ ટોપ, એટલે કે ભમરડો. ધીસ ઇઝ એ ટોપ, એટલે કે આ ભમરડો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં છે એ ધીઝ અને ધેટના વાક્ય છે આપણે જોયા, કે ધીઝ અને ધેટ છે એ ક્યાં મૂકવું, અને જે તમને નામ આપેલું છે એની આગળ છે એ અને એન આર્ટિકલ ક્યાં આવે, અને આખું ગુજરાતી વાક્ય છે એનું આખું ઇંગ્લિશ વાક્ય કઈ રીતે બનાવવું, એ મેં તમને આજે આ વિડીયોમાં સમજાવ્યું અને ભણાવ્યું. તો તમે બધા પણ આ વિડીયો છે એ જોજો, અને આ વાક્ય છે એ ગુજરાતીમાંથી ઇંગ્લિશ આખું વાક્ય કઈ રીતે બનાવવું એ શીખજો. અને આજે મેં જે તમને આ વિડીયોમાં લખાવ્યું છે એની તમને હું પીડીએફ મોકલીશ, તો એમાંથી તમારે જોઈ તમારી ફોરલાઈનની પાકી બુકમાં આ બધા જ વાક્ય છે એ વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના છે. અને આ વાક્ય બનાવતા પણ તમારે શીખવાનું છે કે ગુજરાતી વાક્ય હોય તો એનું ઇંગ્લિશ વાક્ય કઈ રીતે બનાવી શકાય. થેન્ક યુ.